આજના ખેડૂત ઉપયોગી મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતો માટે મોટી જાહેરાત, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 14મા હપ્તાની તારીખ જાહેર, હવામાન વિભાગ દ્વારા માવઠાને લઈને નવી આગાહી વગેરે તમામ ખેડૂત ઉપયોગી મહત્વના સમાચારને વિગતવાર જોઈએ એ પહેલા જે પણ ખેડૂત મિત્રો આપની યુટ્યુબ ચેનલમાં નવા છે તેવા ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લે, જેથી કરીને ખેડૂત ઉપયોગી માહિતી સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે। સૌથી પહેલા સમાચાર જોઈએ તો રાજ્યમાં ફરી કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે। આ સાથે રાજ્યમાં ગરમીમાં પણ વધારો થયો છે। હવામાન વિભાગે હવે રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે, જેમાં ડાંગ, નવસારી, વલસાડ, સુરત, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લીમાં વરસાદી માવઠાની આગાહી કરાઈ છે। આ સાથે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દ્વારકા, કચ્છમાં વરસાદની શક્યતા છે। ત્યારબાદના ખેડૂત ઉપયોગી સૌથી અગત્યના સમાચાર જોઈએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 13મો હપ્તો ખેડૂતોના ખાતામાં આવી ગયો છે। એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં કુલ 13 હપ્તા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે। હવે દેશના કરોડો ખેડૂતો 14મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। જો તમે હજુ સુધી ઈ કેવાયસી નથી કરાવ્યું તો તમારો 14મો હપ્તો અટકી શકે છે અને ઘણા ખેડૂતોના 13મા હપ્તાના પૈસા પણ અટવાયા હોવાના સમાચાર સામે આવ્યા હતા। તેમાં કહેવામાં આવ્યું હતું કે ઘણા ખેડૂતોએ ઈ કેવાયસી કરાવ્યું નથી, જેના કારણે હપ્તાની રકમ અટકી ગઈ છે। એટલે કે જે પણ ખેડૂત મિત્રોએ 13મા હપ્તા પહેલા ઈ કેવાયસી નથી કરાવ્યું તેવા ખેડૂત મિત્રોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 13મા હપ્તાનો લાભ નથી મળ્યો। સરકારે ઈ કેવાયસી કરવું ફરજિયાત બનાવ્યું છે। આના વિના, એટલે કે ઈ કેવાયસી વિના ખેડૂતોના બેંક ખાતાની અંદર પૈસા નહીં આવે, એટલે કે 2-2 હજાર રૂપિયાનો હપ્તો નહીં આવે। પીએમ કિસાન સન્માન નિધિ યોજના માટે ઈ કેવાયસી કરાવવું મુશ્કેલ નથી, તેમ છતાં ઘણા ખેડૂતોએ ઈ કેવાયસી નથી કરાવ્યું। આ યોજનાનો લાભ કેટલાક અયોગ્ય લોકો પણ લઈ રહ્યા હોવાની ફરિયાદ સરકાર સામે આવી રહી હતી, જેમાં આવી સ્થિતિને જોતાં સરકારે યોજનામાં છેતરપિંડી રોકવા માટે ઘણા મોટા પગલાં લીધા છે, જેમાં ઈ કેવાયસી કરાવવું જરૂરિયાત બનાવવામાં આવ્યું છે। ખેડૂતો ઘરે બેઠા જ પોતાના સ્માર્ટફોનથી મિનિટોમાં જ આ કામ કરી શકે છે। એટલે કે ખેડૂત મિત્રો ઘરે બેઠા જ પોતાના સ્માર્ટફોનથી ઈ કેવાયસી કરાવી શકે છે। આ સિવાય કોમન સર્વિસ સેન્ટર એટલે કે સીએસસી સેન્ટર પર જઈને પણ ઈ કેવાયસી કરાવી શકે છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in, એટલે કે જે પણ ખેડૂત મિત્રો ઘરે બેઠા જ ઈ કેવાયસી કરાવવા માંગે છે તેવા ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in આ વેબસાઇટ ઓપન કરવાની રહેશે। આ વેબસાઇટ ખોલશો એટલે હોમ સ્ક્રીન પર ઈ કેવાયસી આવો એક ઓપ્શન જોવા મળશે। ઈ કેવાયસીના ઓપ્શન પર તમારે ક્લિક કરવાની રહેશે। તમારે તમારો આધાર કાર્ડ નંબર અને કેપ્ચા દાખલ કરવાનું રહેશે। આટલું દાખલ કરી દીધા પછી સર્ચ પર ક્લિક કરવાનું રહેશે। હવે તમે તમારો આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક છે તે મોબાઈલ નંબર અને આધાર કાર્ડ નંબર આટલી વિગત છે એ દાખલ કરવાની રહેશે। એટલે કે તમારા આધાર કાર્ડ સાથે લિંક કરેલ મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે। તમારા રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે। ઓટીપી આવે એટલે ગેટ ઓટીપી પર તમારે ક્લિક કરવાની રહેશે। ગેટ ઓટીપી પર ક્લિક કરશો એટલે તમારા નંબર પર એક ઓટીપી આવશે। ઓટીપી તમારે દાખલ કરવાનો રહેશે અને ઓટીપી દાખલ કરી દીધા પછી એન્ટર કરવાનું રહેશે। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ઈ કેવાયસી પ્રક્રિયા માટે હવે ખૂબ જ જરૂરી બની ગઈ છે, એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેવા માટે ઈ કેવાયસી પ્રક્રિયા હવે ખૂબ જ છે એ જરૂરી બની ગઈ છે। સીએસસી સેન્ટર પર જઈને પણ ઈ કેવાયસી કરાવી શકાય છે।
ખેડૂતો તેમના નજીકના કોમન સર્વિસ સેન્ટર એટલે કે સીએસસી સેન્ટરની મુલાકાત લઈને બાયોમેટ્રિક પદ્ધતિ દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અંદર ઈ કેવાયસી કરાવી શકે છે। તો જે પણ ખેડૂત મિત્રોએ હજુ સુધી ઈ કેવાયસી નથી કરાવ્યું તેવા ખેડૂત મિત્રો જલ્દીથી ઈ કેવાયસી કરાવી લે જેથી કરીને 14મા હપ્તાનો લાભ મળી શકે। અને જે પણ ખેડૂત મિત્રોને ઈ કેવાયસી નહીં કરાવવાના કારણે 13મો હપ્તો અટકી ગયો છે તેવા ખેડૂત મિત્રો જલ્દીથી ઈ કેવાયસી કરાવી લે જેથી કરીને 13મો અને 14મો હપ્તો એક સાથે મળી શકે। એટલે કે 14મા હપ્તામાં એક સાથે 4000 રૂપિયાની સહાય મળી શકે। અને સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં જો કોઈ નવી જાહેરાત કરવામાં આવે છે અથવા તો આ યોજનામાં કોઈ નવી અપડેટ આવે છે તો જરૂરથી આ ચેનલના માધ્યમથી વિડીયો દ્વારા આપને જણાવી દઈશ। તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું। આવી જ નવી માહિતી વિશે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને અમારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે। આભાર।